તો તમામ મિત્રોનું સ્વાગત છે ડીપ ડિપ્રેશન સિસ્ટમની ખાસ અપડેટમાં. અગત્યની શોર્ટ અપડેટ આજે રાત્રે અને આવતીકાલે. સિસ્ટમની દિશા કઈ રહેશે, કેટલી મજબૂત થશે, કેટલો વરસાદ પડી શકે ગુજરાતમાં, કયા વિસ્તારમાં અને પવનની ગતિ કેટલી રહેશે, તમામ માહિતી શોર્ટ વિડીયોમાં આપવાની છે. નવા મિત્રો હોય, પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, સૌથી પ્રથમ વાત લઈ લે ડીપ ડિપ્રેશન સિસ્ટમની. અત્યારનું શું લોકેશન છે તે, તો આજે રાત્રે સિસ્ટમનું લોકેશન એકદમ પશ્ચિમ કચ્છના કાંઠે પહોંચી ગઈ છે, પશ્ચિમ દિશામાં આગળ વધી અને સિસ્ટમ કાંઠા વિસ્તારો સુધી નલિયા પાસે પહોંચી ગઈ છે. અને ભારતીય હવામાન વિભાગે તેની લેટેસ્ટ અપડેટ જે જાહેર કરી છે આ સિસ્ટમ વિશે, તેમાં આ સિસ્ટમ આગામી 24 કલાકમાં વાવાઝોડામાં ફેરવાઈ જાય અને કચ્છના કાંઠેથી અરબ સાગર તરફ ગતિ કરે, પશ્ચિમ દિશામાં મુખ્યત્વે તેવું બતાવ્યું છે. અત્યારે તમે જોઈ રહ્યા છો, વાવાઝોડું બને તો તેનો સંભવિત ટ્રેક અને આ સિસ્ટમ પશ્ચિમ દિશામાં આગળ વધતી જશે. એક મિનિમલ સાયક્લોન તરીકેની આ સિસ્ટમ હોઈ શકે, વાવાઝોડું હોઈ શકે, ખૂબ મજબૂત કે વિનાશક વાવાઝોડું હોવાની શક્યતા નથી. અને સિસ્ટમ જે વાવાઝોડું બનશે તો પણ આવતીકાલથી કચ્છથી પશ્ચિમ દિશા તરફ, કચ્છ કાંઠાથી દૂર જવાની છે, જેને લઈને વાવાઝોડાનું કોઈ મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી ન બરાબર ગણી શકાય. હા, સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે જે પવનની ગતિ હશે તે આવતીકાલે સવારે કચ્છના વિસ્તારોમાં, ખાસ કરીને પશ્ચિમ કચ્છ અને જે કાંઠા વિસ્તારો છે કચ્છના, ત્યાં 65-75 કિલોમીટર સુધીની નોંધાઈ શકે છે અને ઝટકાના પવનો 90 કિલોમીટર સુધીની ગતિ સુધી ફૂંકાઈ શકે છે. તો સાવચેતી રાખવી ખૂબ જરૂરી આવતીકાલ પૂરતી. ત્યારબાદ ધીમે ધીમે પવનની ગતિ ઘટતી જશે, જેમ જેમ સિસ્ટમ આગળ વધતી જશે તેમ. વરસાદની વાત કરીએ તો આ સિસ્ટમને કારણે છેલ્લી 36 કલાકથી આગાહી મુજબ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. કચ્છના માંડવીમાં 36 કલાકમાં 18.5 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. અબડાસામાં 16.2 ઇંચ, મુંદ્રામાં 11.5 ઇંચ, લખપતમાં 11 ઇંચ, નખત્રાણામાં 9.5 ઇંચ, અંજારમાં 7.4 ઇંચ અને ગાંધીધામમાં 4.9 ઇંચ વરસાદ છેલ્લી 36 કલાકમાં નોંધાયો છે. કચ્છ માટે આ વરસાદ ઘણો ભારે ગણી શકાય. લેટેસ્ટ વેધર ચાર્ટ ઉપર નજર કરીએ, પવન વિન્ડ ગસ્ટ એટલે કે જે ઝટકાના પવનો ફૂંકાઈ રહ્યા હોય તે કેટલી સ્પીડમાં ફૂંકાઈ રહ્યા છે. અત્યારે રાત્રે 11:30 વાગ્યે તો કચ્છના કાંઠા વિસ્તારોમાં 70-80 કિલોમીટર સુધી ઝટકાના પવનોની ગતિ જોવા મળી રહી છે. પૂર્વ કચ્છમાં 65-75 કિલોમીટર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 60-70 કિલોમીટર સુધીની ગતિથી પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર સૌરાષ્ટ્રમાં 50-60 કિલોમીટર ઝટકાના પવનની ગતિ છે. ગુજરાતના એ સિવાયના વિસ્તારોમાં પવનની ગતિ ઓછી છે, 40-50 કિલોમીટર અમુક વિસ્તારમાં દેખાઈ રહી છે. આવતીકાલે સવારે 5:30 વાગ્યે પવનની ગતિ વધી રહી છે. પશ્ચિમ કચ્છના કાંઠે સિસ્ટમ આવી જશે, લગભગ વાવાઝોડામાં ફેરવાઈ ગઈ હશે અને ઝટકાના પવનો 90 કિલોમીટરની ગતિથી ફૂંકાઈ રહ્યા છે. અરબ સાગર બાજુ પવનની ગતિ 90 કિલોમીટરથી પણ વધુ છે. જે જમીનની વિસ્તારો છે પશ્ચિમ કચ્છના, ત્યાં 70-80 કિલોમીટરની ગતિથી પવનો આવતીકાલે વહેલી સવારે ફૂંકાઈ શકે. પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો, ખાસ કરીને દ્વારકામાં 70-80 કિલોમીટરની ગતિથી ઝટકાના પવનો આવતીકાલે વહેલી સવારે ફૂંકાઈ શકે છે. ત્યારબાદ સવારે 11:30 વાગ્યે સિસ્ટમ થોડી વધુ પશ્ચિમ દિશામાં આગળ વધી અને અરબ સાગરમાં પ્રવેશ કરી લેશે. ઝટકાના પવનો પશ્ચિમ કચ્છમાં 70-80 કિલોમીટર સુધી ફૂંકાવાના ચાલુ રહેશે. સૌરાષ્ટ્રમાં પવનની ગતિમાં ઘટાડો નોંધાશે. દ્વારકા બાજુ પવનની ગતિ 50-60 કિલોમીટર પ્રતિ કલાક સુધી ઝટકાના પવનોની રહી શકે છે. આવતીકાલે સાંજ સુધીમાં સિસ્ટમ વધુ આગળ વધી જશે, મજબૂત થઈ શકે સિસ્ટમ, પરંતુ કચ્છના કાંઠાથી દૂર જશે. પવનો અરબ સાગરમાં સિસ્ટમના 100 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપના દેખાડી રહ્યા છે. GFS મોડેલ દ્વારા ઝટકાના પવનો પશ્ચિમ કચ્છમાં હજુ આવતીકાલ સાંજ સુધી પવનોની ગતિ વધુ રહેશે અને સૌરાષ્ટ્રમાં પવનની ગતિમાં ઘટાડો થતો જશે. વરસાદની વાત લઈ લઈએ તો વરસાદમાં હવે ઘટાડો થઈ શકે છે, રાહતના સમાચાર આવી રહ્યા છે.
સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આજે સાંજથી જ વરસાદમાં ઘટાડો થઈ ગયો છે. રાતથી આવતીકાલથી વધુ ઘટાડો થઈ શકે. સૌરાષ્ટ્રમાં જે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે તેમાં અમુક વિસ્તારોમાં હજુ મધ્યમથી ભારે વરસાદ એકલ દોકલ સ્થળે શક્ય. બાકીના જે વિસ્તારો છે મોટાભાગના આ વિસ્તારો તેમાં હળવો મધ્યમ ઝાપટા જેવો વરસાદ ચાલુ રહી શકે છે હજુ આવતીકાલે પણ. કચ્છ માટે હજુ 24 કલાક સુધી વરસાદની શક્યતા ગણી શકાય. પશ્ચિમ કચ્છના જે વિસ્તારો છે અને કાંઠા વિસ્તારો છે તે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ હજુ પણ આવતી 24 કલાક સુધી પડી શકે. આવતીકાલ સાંજ રાતથી તેમાં પણ ઘટાડો થઈ શકે અને પરમ દિવસથી સિસ્ટમની અસર સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી લગભગ પૂરી થઈ જશે અને વરસાદમાં પવનમાં ઘણો ઘટાડો જોવા મળી શકે છે. સિસ્ટમ આગળ વધી જશે પશ્ચિમ દિશામાં. આ સિસ્ટમ એક ઐતિહાસિક સિસ્ટમ કહી શકાય. જે આપણે સવારની અપડેટમાં જણાવ્યું હતું તે મુજબ જ 4 દિવસ જેટલા સમયગાળા માટે આ સિસ્ટમ ગુજરાતની ધરતી ઉપર રહી છે. 26 તારીખે ગુજરાતમાં એન્ટર કર્યા બાદ ખૂબ ધીમી ગતિથી આગળ વધતા અત્યારે હવે ગુજરાતના પશ્ચિમ છેડે એટલે કે પશ્ચિમ કચ્છના કાંઠે સિસ્ટમ પહોંચી ગઈ છે, જ્યાંથી તે અરબ સાગર તરફ જશે. તો મિત્રો, આ હતી અત્યાર સુધીની અપડેટ. આવતીકાલે વધુ એક અપડેટ આ સિસ્ટમ અંગે આપવામાં આવશે અને ત્યારબાદ આવી રહેલા વરસાદના નવા રાઉન્ડ વિશેની એક અપડેટ પણ ખાસ આપવામાં આવશે. તો જોવાનું ચૂકશો નહીં. આભાર.